ઉત્તર પ્રદેશના હાથસરમાં દલિત યુવતી પર ચાર નરાધમો દ્વારા ગેંગરેપની ઘટના પીડિતાની કરોડ રજ્જુ તોડી નાખી જીભ કાપી નાખતા મંગળવારે પીડિતાનું એમ્સમાં સારવાર દરમિયાન મોત નિપજતા રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. ગેંગરેપની પીડિતાનું એમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા તેના ઘેરા પ્રત્યાઘાત વાઘોડિયામાં જોવા મળ્યા હતા. સામૂહિક બળાત્કાર કરનાર ચાર જેટલા આરોપીની ધરપકડ થતાં તેને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે વાઘોડિયા ભીલીસ્થાન ટાઈગર સેના ભીમસેના યુવાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સંધ્યા સમયે મીણબત્તી પ્રગટાવી તેની તસવીરને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ દેશમાં દલિત યુવતીઓ પર નરાધમો આવા દુષ્કર્તા ખૂબ જ નિંદનીય ગણાવી આવા નરાધમોને ફાંસીની સજા થાય તે જરૂરી બની ચૂક્યું છે. સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, ફાંસીની સજાની માંગ કરી હતી. 14 સપ્ટેમ્બરના રોજ પીડિત યુવતી ખેતરમાં ચારો લેવા ગઈ હતી ત્યારે ચાર નરાધમોએ સંભવિત બળાત્કાર કરી તેની કરોડ રજ્જુ તોડી નાખી જીભ પણ કાપી નાખી હતી. ઘટના બાદ પીડિતાને એમ્સ હોસ્પિટલમાં ભરતી કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત વાઘોડિયામાં જોવા મળ્યા હતા. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.